આગળ વાત કરીએ તો ભરૂચની ભરૂચના અંકલેશ્વર તાલુકાના ભારણ ગામની સીમમાં દીપડાએ એક બાળક પર હુમલો કરતા સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું ભરૂચના અંકલેશ્વર તાલુકાના ભરણ ગામની સીમમાં એક ખેતરમાં રમી રહેલા શ્રમજીવીના બાળક ઉપર દીપડાએ હુમલા કરતા બાળકના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યું હતું દીપડાએ કરેલા હિંસક હુમલાને પગલે શેરડી કાપવા આવેલા શ્રમજીવીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે પ્રાપ્ત માહિતી અનુસાર સુરત અને ભરૂચ જિલ્લાની હદ પર આવેલા અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે શ્રમજીવીઓ એક ખેતરમાં શેરડી કાપવાનું કામ કરી રહ્યા હતા ત્યારે હિંસક દીપડાએ રમી રહેલા બાળક પર હિંસક હુમલો કરતા બાળક લોહી લુહાન થઈ જવા પામ્યું હતું દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા કિશન પિન્ટુ વર્વે નામના બાળકને પ્રાથમિક સારવાર અર્થે કોસંબાની આરફ હોસ્પિટલમાં અને ત્યારબાદ કિમની સાધના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયું હતું જ્યાં સારવાર દરમિયાન કિશનનું મૃત્યુ થવા પામ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ માંડવીના પાતાલ ગામે પણ દીપડાએ એક બારકીનો શિકાર કર્યો હતો છેલ્લા ચાર દિવસમાં દીપડા દ્વારા આ વિસ્તારમાં હુમલાની ત્રીજી ઘટના બની હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે દીપડાના હુમલાનો ભોગ બનનાર બાળક મહારાષ્ટ્રના નંદરબારનો રહીશ હોવાનું બહાર આવ્યું છે અમે કિશનની વય પાંચ વરસ હોવાનું જાણવા મળ્યું છે યાકુબ પટેલ જેડ ભરૂચ